नमस्ते बाळ मित्रों, जय श्री कृष्ण, जय स्वामीनारायण। अपने पाठ 22 सुधी जोई गया, आज अपने जोवानो छे पाठ 23। स्कूल में अपने आ पाठ चाली गयो छे अने तमे ए पाठ समझी पण गया छो। तो अपने जोईए पाठ 23, सुंदर कपड़ा। नानी छोकरी साजिदा, एने एक बहन, बहन तेनाथी मोटी। मोटी एक बहन छे अने साजिदा छे नानी छे, बे बहनों छे। मोटी बहने सुंदर ओढ़नी आपी, मोटी बहन जी हती एने सुंदर ओढ़नी आपी। ओढ़नी में ज सुंदर भरतकाम अने आभला लगावेला हता। ओढ़नी जी हती एमां खूब ज सुंदर भरतकाम करेलू हतुं अने आभला लगावेला हता। सांजनुं जमवानुं पताव्या पछी साजिदाए आ ओढ़नी पहेरवानी कोशिश करी। ओढ़नी साथे रमत रमता ते थाकी गई, ओढ़नी पहेरीने सूई गई। ते ऊँगमां पण ओढ़नी विशे विचारती हती, सुंदर ओढ़नी केवी रीते बनावामां आवी हशे एवुं ए विचारती हती। साजिदा अने एनी एक बहन, बराबर, बंने बहनों हती। मोटी बहने साजिदा ने सुंदर ओढ़नी आपी, ओढ़नी में सुंदर भरतकाम अने आभला हता। सांजनुं जमवानुं ज्यारे पत्युं त्यारे साजिदाए आ ओढ़नी पहेरवानी कोशिश करी। ओढ़नी साथे रमत रमता थाकी गई अने ओढ़नी पहेरीने सूई गई। ते ऊँगमां पण ओढ़नी विशे विचारती हती कि सुंदर ओढ़नी केवी रीते बनावामां आवी हशे। जो आ ओढ़नी छे, बराबर, आ ओढ़नी કેટલી સુંદર, સરસ મજાનું એમાં આભલા લગાવેલા છે અને ભરતકામ કરેલું છે। હવે નીચે સવાલ આપ્યા છે આપણને, વિચારો અને લખો। સાજીદાની ઓઢણી કેવી રીતે બનાવાઈ હશે? તો સાજીદાની ઓઢણી કાપડમાંથી મશીન અથવા તો વણકરો દ્વારા બનાવાઈ હશે। ઓઢણી અથવા સિવ્યા વગરનું કાપડ લો, તેને અલગ અલગ રીતે પહેરો। તમે તેને કેટલી રીતે પહેરી શક્યા? તો બહુ બધી રીતે પહેરી શકાય। આ જે છે કાપડ, એને આપણે બહુ બધી રીતે પહેરી શકીએ। કેવી રીતે પાછળ જોઈએ। શું કોઈએ તેને લુંગીની જેમ પહેરવા અથવા પાઘડી બાંધવા ઉપયોગમાં લીધી? બીજી કઈ રીતે એને પહેરી શકાય? જો એને લુંગીની જેમ પણ પહેરાય, પછી પાઘડી બાંધવા પણ ઉપયોગમાં લેવાય। મમ્મી હોય તો એને સાડી તરીકે પહેરી શકે, નાની છોકરીઓ હોય તમે તો એને દુપટ્ટા તરીકે પહેરી શકો, ઓઢણીની રીતે ઓઢી શકો। ઘરમાં કોઈ પણ કપડાં જુઓ, તમને એની રચનામાં, એના રંગમાં અને એની ભાતમાં શું ભેદ લાગે છે તેની નોંધ કરો। આપણે કોઈ પણ કપડાં લઈએ તો એની રચના, એનો રંગ અને એની ભાત એ બધું અલગ અલગ હોય છે। જુઓ નીચે આપણને એક કોઠું આપ્યું છે, કપડાનું નામ, કપડાની રચના, રંગ અને એની ભાત કે ડિઝાઇન। તો સુતરાઉ કાપડ હોય એમાં ટી શર્ટ, શર્ટ, લાલ, કોફી, કાળો, સફેદ બધા જ રંગ આવે છે। આપણે અમુક અમુક રંગ લીધા છે। ઝીણી ચોરસ ડિઝાઇન, પછી છે નાયલોન, તો સાડી એમાં લાલ અને લીલો રંગ, મોટી ભાતવાળી ફૂલ પાનની ડિઝાઇન। પછી છે ટેરી કોટન, એમાં ટી શર્ટ, શર્ટ, વાદળી, મોટી ચોરસ ડિઝાઇન, સુતરાઉ મેટી તો પેન્ટ, સફેદ, કાળો, વાદળી, ભાત કે ડિઝાઇન વગર। પછી છે ખાદી, ખાદીમાં મોટાભાગે જફ્ફા અને લેઘા આપણે ખાસ સીવડાવીએ છીએ, વાદળી અને સફેદ રંગ, ઝીણી ચોરસ, મોટી ચોરસ ડિઝાઇન। પછી છે રેશમી, તો પંજાબી દુપટ્ટા અથવા ધાબળા, જેને આપણે તમે બ્લેન્કેટ રાત્રે ઉડો છો, એમાં વિવિધ રંગ, અલગ અલગ રંગો આવે છે, એમાં ઝીણી, જાડી, મોટી ભાતની ડિઝાઇન હોય છે। પછી છે ઊની કાપડ, તો સ્વેટર, સફેદ, લાલ, લીલો, વિવિધ ભાત અને ડિઝાઇન, જે સ્વેટર હોય છે એમાં ઘણી બધી ડિઝાઇન અને ઘણી બધી ભાત જોવા મળે છે। જીન્સ પેન્ટ, જીન્સ પેન્ટ, વાદળી, કાળો, ભાત કે ડિઝાઇન વગર પ્લેન। હવે જે જીન્સ આવે છે એમાં આપણે ભાત કે ડિઝાઇન લેતા નથી, એ કેવો હોય છે, મોટાભાગે પ્લેન હોય છે। તો આપણે કાપડનું નામ જોયું, અલગ અલગ કાપડ હોય છે, જેમ કે સુતરાઉ, નાયલોન, ટેરી કોટન, સુતરાઉ મેટી, ખાદી, રેશમી, ઊની અને જીન્સ। પછી કપડાની રચના અલગ અલગ હોય છે, બરાબર, અલગ અલગ કપડાં બને છે, ટી શર્ટ, શર્ટ, પેન્ટ બને, જબ્બા, લેગા, પંજાબી દુપટ્ટા જોયા, ધાબળા એટલે બ્લેન્કેટ, સ્વેટર, બરાબર, જીન્સ પેન્ટ, બધા અલગ અલગ કપડાની રચના હોય છે। પછી એના રંગ પણ બધાના અલગ અલગ હોય છે અને ભાત કે ડિઝાઇન, બરાબર, કોઈકમાં નાની ડિઝાઇન હોય, કોઈમાં ચોરસ હોય તો કોઈમાં મોટી હોય, ડિઝાઇન પણ બધાની અલગ અલગ હોય છે। હવે જુઓ નીચે, જાડુ અથવા જાડુ કાપડ અથવા કોથળો સાવધાનીપૂર્વક જુઓ, શું તમે એની લંબાઈ અને પહોળાઈમાં દોરાઓ જોઈ શકો છો? તો હા, આપણને એમાં દોરાઓ દેખાય
છે. જ્યારે કાપડને તમે નજીક જોશો ત્યારે તેના રેસાણા તાણાવાણા સરખા જોવા મળશે. જ્યારે આપણે કાપડને જોઈએ ત્યારે એના રેસા જે હોય જોજો તમે એકદમ સરખા આપણને જોવા મળશે. તમે આવી રીતે કાગળ પણ વણી શકો છો. કાગળને પણ આપણે આ રીતે વણી શકીએ. કેવી રીતે તો જુઓ બીજા પેજ ઉપર આપેલું છે કાગળનું વણાટ. હવે કાગળનું વણાટ કેવી રીતે છે જુઓ અહીંયા તમને એક સરસ મજાનું ચિત્ર બતાવ્યું છે. એક નંબરમાં આપ્યું છે કે બે અલગ અલગ રંગના કાગળ આપણે લેવાના છે. પછી શું કરવાનું છે બીજા નંબરમાં, તો એક કાગળ ઉપર ઊભી રેખા દોરવાની અને બીજા પર આડી રેખા બનાવવાની છે. જુઓ આમાં બનાવેલી છે એક ઉપર ઊભી અને એક ઉપર આડી. ત્રીજા નંબરમાં બંને કાગળ નિશાન કરેલ રેખા સુધી કાપો. ધ્યાન રાખો કે પટ્ટીઓ સંપૂર્ણપણે જુદી ન થવી જોઈએ. હવે બંને કાગળને આ નિશાન છે એટલે સુધી કાપવાની છે, પૂરેપૂરી કાપી દેવાની નથી, એને પટ્ટીઓને અલગ કરી દેવાની નથી. ચાર નંબરમાં ચિત્રમાં બતાવ્યા પ્રમાણે એક કાગળને બીજા કાગળ પર તેની ધાર પ્રમાણે ગોઠવો. બધી ધારો યોગ્ય રીતે ચોંટાડી દો. બધી ધારોને પછી યોગ્ય રીતે એક કાગળને બીજા કાગળ પર ધાર પ્રમાણે ગોઠવવાનો છે અને યોગ્ય રીતે ચોંટાડવાનું છે. જુઓ આ રહ્યું. હવે પાંચ નંબર, હવે પટ્ટીઓથી ચટાઈ બનાવવા કાગળને ગોઠવો. ચટાઈના છેડા ઉપર પટ્ટી અથવા કાગળની ધાર બનાવો જેથી ચટાઈ ખુલ્લી ન જાય. જુઓ આ ધાર બનાવી છે જેથી આ ચટાઈ, આ કાગળની જે ચટાઈ બનાવી તો આ ધાર બનાવવાથી ખુલ્લી જતી નથી. આ રીતે કાગળનું વણાટ આપણે વણી શકીએ. અને કાગળ ઉપરથી આ રીતે આપણે એનું વણાટ, જેમ કપડામાં વણાટ આવે છે એમ કાગળ ઉપર પણ આપણે આ રીતે વણાટ કામ કરી શકીએ. હવે કાપડ ઉપર છાપકામ, તો આપણે વન પરિપાઠમાં ફૂલોની રચના અને કાપડ ઉપર બનેલા પર્ણો જોયા હતા. શાકભાજી કાપીને પણ આપણે આવી રચના કરી શકીએ. બરાબર, ફ્લાવર અથવા ભીંડા કાપવાના અને કાપેલા ભાગ ઉપર શું કરવાનું, રંગ લગાવવાનું. તમે જ્યારે પહેલા ધોરણમાં હતા ત્યારે ચિત્રકલામાં આ રીતે ભીંડાની છાપ પાડતા હતા. રંગમાં ડુંગળી અને અલગ અલગ રંગથી આ રીતે છાપ આપણે પાડતા હતા. એ જ રીતે શું કરવાનું છે, તો રંગ પૂરું વિવિધ ફળ વડે છાપકામ કરો. જે ફળો હોય, ફળ કોઈ પણ ફળને કાપી અને એને રંગમાં ડબોળી અને અહીંયા એનું છાપકામ આપણે કરવાનું છે. બરાબર, તો આ આપણો પાઠ અહીંયા પૂરો થાય છે. પાઠ 23, સુંદર કપડાં. હું જે PDF મોકલું એ તમારે લખવાની છે અને તૈયાર કરી લેવાની છે. આપણી સ્કૂલમાં જે બાળકો આવે છે એમને તો આ પાઠ ચાલી ગયો છે. બરાબર, જેટલાથી બાકી હોય એટલું જ લખવાનું છે. બરાબર, અને જે નથી આવતા એમને પૂરી PDF લખવાની છે. બરાબર બાળકો, તો આવતા તાસમાં આપણે આગળનો 24મો પાઠ જોઈશું. તો આ 23મો પાઠ હું જે મોકલું એ તમારે લખવાનું અને તૈયાર કરવાનું છે. આવજો બાળકો, બીજા તાસમાં આપણે ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.